ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 કલ્લોલમાં પાઠ 9નું સધ્ય કરીશું. શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય બનાવો. પહેલું જે શબ્દ છે તે આડાઅવળા આપેલ છે. પેલ કહે છે, ત્યાર પછી દરરોજ, મારા દાદા, મને, વાર્તા. અહીં આપણે લખીશું, પહેલાં શું આવશે? મારા દાદા દરરોજ મને વાર્તા કહે છે. ત્યાર પછી બીજું વાક્ય છે, મારી મમ્મીને બહુ ગમે છાપું વાંચવાનું સવારે. અહીંયા આવશે, પહેલાં આવશે મારી મમ્મીને સવારે છાપું વાંચવાનું બહુ ગમે. પછી ત્યાર પછી ત્રીજું વાક્ય છે, રસોઈ મારા બનાવે છે પપ્પા સરસ. અહીં આવશે, પહેલા મારા પપ્પા સરસ રસોઈ બનાવે છે. ત્યાર પછી આગળ જોઈએ, ચોથું, જાય છે મારી ક્રિકેટ રમવા મોટી બહેન. તો પહેલાં આવશે, મારી મોટી બહેન ક્રિકેટ રમવા જાય છે. ત્યાર પછી પાંચમું છે, મને બહુ ભાવે છે દૂધ ગાયનું. તો અહીંયા આવશે, પહેલાં ગાયનું દૂધ મને બહુ ભાવે છે. હવે બધા વાક્ય આપણે ફરીથી વાંચી જઈએ એકવાર. મારા દાદા દરરોજ મને વાર્તા કહે છે. બીજું વાક્ય આવશે, મારી મમ્મીને સવારે છાપું વાંચવાનું બહુ ગમે. ત્યાર પછી ત્રીજું, મારા પપ્પા સરસ રસોઈ બનાવે છે. ત્યાર પછી ચોથું, મારી મોટી બહેન ક્રિકેટ રમવા જાય છે. ત્યાર પછી આગળનું જોઈએ, પાંચમું, ગાયનું દૂધ મને બહુ ભાવે છે. તો આ પ્રમાણે બધા વાક્યો બનશે. ત્યાર પછી અહીંયા આગળ જોઈશું, નો, ની, નું, ના, મૂકી ખાલી જગ્યા પૂરો. અહીં પહેલું છે, ભીમ ખાલી જગ્યા હાથ પણ મોટા. તો ભીમના હાથ પણ મોટા. ત્યાર પછી મમ્મી ખાલી જગ્યા સ્કૂટર નવું છે. તો મમ્મીનું સ્કૂટર નવું છે. ત્યાર પછી મારા ભાઈ ખાલી જગ્યા સાયકલ હું પણ ચલાવું છું. ભાઈની, મારા ભાઈની સાયકલ હું પણ ચલાવું છું. ત્યાર પછી આગળ જોઈશું, આજે નાસ્તા ખાલી જગ્યા ડબ્બો ભરે ભૂલી ગઈ. હું નાસ્તાનો, આજે નાસ્તાનો ડબ્બો ભરે ભૂલી ગઈ. ત્યાર પછી પેન્સિલ ખાલી જગ્યા અણી તો વાગે એવી છે. તો પેન્સિલની અણી તો વાગે એવી છે. ત્યાર પછી દાદા ખાલી જગ્યા ચશ્મામાંથી કાચ કાઢી લીધો. તો દાદાના ચશ્મામાંથી કાચ કાઢી લીધો. ત્યાર પછી પાંડવો યુધિષ્ઠિરનું કહેવું માને. ત્યાર પછી દુર્યોધનને ભીમની બહુ બીક લાગી. ત્યાર પછી દોસ્તના ડબ્બામાંથી નાસ્તો કર્યો. હવે આ વાક્યો આપણે ફરીથી એકવાર જોઈ લઈએ ખાલી જગ્યાને. પહેલું, ભીમના હાથ પણ મોટા.
ત્યાર પછી બીજું વાક્ય બીજી ખાલી જગ્યા છે મમ્મીનું સ્કૂટર નવું છે ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા મારા ભાઈની સાયકલ હું પણ ચલાવું છું આજે નાસ્તાનો ડબ્બો ઘરે ભૂલી ગઈ પેન્સિલની અણી તો વાગેવી છે દાદાના ચશ્માથી કાચ કાઢી લીધો પાંડવો યુધિષ્ઠિરનું કહેવું માને દુર્યોધનને ભીમની બહુ બીક લાગે દોસ્તના ડબ્બામાંથી નાસ્તો કર્યો આ પ્રમાણે ખાલી જગ્યા લખાશે હવે આપણે અહીંયા આગળ જોઈએ તમને ગમતા વાક્ય સામે ખરાની નિશાની કરો અને ઉદાહરણ મુજબ લખો અહીં ઉદાહરણ આપેલ છે મને લાંબી પેન્સિલ ગમે મને ટૂંકી પેન્સિલ ગમે હવે જે ખરું વાક્ય છે તમને જે ગમે છે તેની સામે ખરું કરવાનું છે તો અહીંયા ખરું અહીંયા કરેલ છે પછી આ પ્રમાણે વાક્ય બનાવવાનું છે મને ટૂંકી પેન્સિલ ગમે મને લાંબી પેન્સિલ ન ગમે અહીંયા આપણને બે વાક્ય આપેલ છે મને સવારે રમવું ગમે મને સાંજે રમવું ગમે તો અહીંયા આપણે ખરાની નિશાની કરીશું તો પેલા વાક્ય લખાશે મને સાંજે રમવું ગમે મને સવારે રમવું ન ગમે ત્યાર પછી આગળનું વાક્ય જોઈએ મને પાતળી રોટલી ભાવે મને જાડી રોટલી ભાવે તો હવે અહીંયા પાતળી રોટલી ભાવે તે ગમતું વાક્ય છે તો અહીંયા ખરાની નિશાની કરીશું પછી વાક્ય પ્રમાણે બનશે મને પાતળી રોટલી ભાવે મને જાડી રોટલી ન ભાવે આ પ્રમાણે વાક્ય બનશે ત્યાર પછી આગળનું જે વાક્ય છે મને ઊંચી સાયકલ ગમે મને નીચી સાયકલ ગમે તો અહીં નીચી સાયકલ મને ઊંચી સાયકલ ગમે મને નીચી સાયકલ ગમે તો અહીંયા આપણને અહીંયા ગમતું વાક્ય આ છે તો આપણે અહીંયા લખીશું મને ઊંચી સાયકલ ગમે ઊંચી સાયકલ ગમે મને નીચી સાયકલ ન ગમે તો આ પ્રમાણે વાક્ય બનશે ત્યાર પછી આગળ જોઈશું મને હળવું દફતર ગમે મને વજનદાર દફતર ગમે તો અહીંયા આપણે ગમતું વાક્ય છે તો અહીંયા આપણે પહેલાં લખીશું મને હળવું એટલે કે હલકું હળવું દફતર ગમે મને વજનદાર દફતર ન ગમે ત્યાર પછી આગળનું વાક્ય છે મને ગરમ દૂધ ભાવે મને ઠંડુ દૂધ ભાવે અહીંયા ગમતું વાક્ય આ છે એને લખીશું મને ગરમ દૂધ ભાવે મને ઠંડુ દૂધ ન ભાવે ત્યાર પછી મને નાનું બેટ ગમે મને મોટું બેટ ગમે તો અહીંયા આ ગમતું વાક્ય છે તો એના પહેલાં લખીશું મને મોટું બેટ ગમે બેટ ગમે મને નાનું બેટ ન ગમે આ પ્રમાણે બધા વાક્યો બનશે હવે અહીંયા આપણને વાક્ય આપેલ છે તેને આપણે ધ્યાનથી વાંચીશું નીચેના વાક્યો ધ્યાનથી વાંચો આરતી અને આયુષ ભાઈ બહેન આરતી અને આયુષ કોણ છે ભાઈ બહેન આરતી મોટી અને ડાહી આરતી આયુષ કરતાં મોટી હતી અને ડાહી એટલે કે સમજુ હતી
આયુષ્નાનો પણ બધાના ચાળા પાડે, આયુષ્નાનો હતો પણ શું કરે બધાના ચાળા પાડ્યા કરે, આરતી જે કરે એ બધું જ આયુષ પણ કરે, આરતી રૂમમાંથી બહાર આવી, આયુષ પણ બહાર આવ્યો, આરતી ઉમરો કૂદી ગઈ, આયુષ પણ ઉમરો કૂદી ગયો, આરતી બેસી ગઈ તો આયુષ પણ બેસી ગયો, આરતી ઊભી થઈ આયુષ પણ ઊભો થયો, આરતી ધાબે ચડી આયુષ પણ ધાબે ચડ્યો, આરતી હસી આયુષ પણ હસ્યો, આરતી ધાબુ વાળવા લાગી આયુષ ઊભો જ રહ્યો. વાંચો, સમજો અને ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ લખો, ત્યારબાદ વક્ષમક્ષ મોટેથી વાંચો. અહીં શર્મિષ્ઠા ગીત ગાતી હતી, મૌનસ દોડીને જતો હતો. એ સામ સામે જે વાક્ય હતા એમાં શર્મિષ્ઠા ગીત ગાતી હતી, દક્ષ ગીત ગાતો ન હતો, મૌનસ દોડીને જતો હતો, મૈત્રેય દોડીને જતી ન હતી, મહર્ષિ શાળામાં આવવાનો છે, મીના શાળામાં આવવાની છે, શાર્દુલ ઘરકામ કરતો હતો, શ્રિયા ઘરકામ કરતી ન હતી, પ્રિયાંશ ક્રિકેટ રમવા આવેલો, દક્ષા ક્રિકેટ રમવા આવેલી. હવે અહીં નીચે ગીત છે તે આપણે કહીશું. અભિનય સાથે ગીત ગાઓ. દરિયાકાંઠે, દરિયાકાંઠે રમવા ચાલો નાના બાળ રાજા, રેતીમાં રમવાને ચાલે રે બાળ રાજા, સંકલા છીપલા વીણીને માળા રે બનાવશું, કાગળની હોડીને પાણી મારે તરાવશું, મોજા સાથે બાદ પીરશું ચાલો બાળ રાજા, દરિયાકાંઠે ચાલ રમવા ચાલો નાના બાળ રાજા, રેતીના બંગલાઓ સાથે બેસી બનાવશું, નાની ઢીંગલી માટે રે ખુરશી ટેબલ લાવશું, પાણીમાં છબછબિયા કરશું ચાલો બાળ રાજા, દરિયાકાંઠે રમવા ચાલો નાના બાળ રાજા, ઊંચા ઊંચા આભલે સૂરજ દાદા આવશે, સંધ્યા રંગોને પાણી મારે બિછાવશે, દરિયામાં એ રંગો જોવા ચાલો બાળ રાજા, દરિયાકાંઠે રમવા ચાલો નાના બાળ રાજા, નાની નાની માછલીઓ કાંઠે રમવા આવશે, ગીત મધુરા ગાશું દરિયા દરિયો હિલોડા લાવશે, મોજામાં હિલોડા જોવા ચાલો બાળ રાજા, દરિયાકાંઠે રમવા ચાલો નાના બાળ રાજા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ જે ગીત છે એને સમજીશું. દરિયાકાંઠે રમવા ચાલો નાના બાળ રાજા, દરિયાના કિનારે નાના બાળ રાજા રમવા ચાલો, રેતીમાં રમવાને ચાલો રે બાળ રાજા, બાળા રાજા. ક્યાં રમવા ચાલો? દરિયાકાંઠે રેતીમાં રમવા ચાલો, સંખલા છીપલા વીણીને માળા રે બનાવશું, સંખલા સંખ છીપ છીપલા વીણી અને શું બનાવશું? માળા રે બનાવીશું, કાગળની હોળીને પાણી મારે તરાવશું, કાગળની હોળી જે છે એને બનાવીને આપણે પાણીમાં તરાવીશું, મોજા સાથે બાથ ભીડશું ચાલો બાળા રાજા, મોજાઓની સાથે આપણે શું કરીશું? બાદ ભીડીશું, રેતીના બંગલાઓ સાથે બેસી બનાવશું અને રેતીના ઘર આપણી સાથે બેસીને બનાવીશું, નાની ઢીંગલી માટે રે ખુરશી ટેબલ લાવશું,
નાની ઢીંગલી માટે આપણે શું લઈશું? ખુરશી ટેબલ લઈશું. પાણીમાં છબછબિયા કરશું, ચાલો બાળ રાજા. પાણીમાં આપણે છબછબિયા કરશું, ચાલો બાળ રાજા. ઊંચા ઊંચા આવલે સુરજ દાદા આવશે. ઊંચા ઊંચા આપમાંથી સુરજ દાદા આવશે. આપ એટલે કે આકાશ, આકાશમાંથી સુરજ દાદા આવશે. સંધ્યા રંગોને પાણી મારે બીછાવશે. સાંજે જે આકાશ રંગવાળું થાય છે, લાલ લાલ રંગવાળું, તેના રંગો પાણીની અંદર શું થશે? બીછાવશે, એટલે કે પાણીમાં જોવાશે. દરિયામાં એ રંગો જોવા ચાલો બાળ રાજા. દરિયામાં એ રંગો જોવા માટે બાળ રાજા આપણે જઈએ. નાની નાની માછલીઓ કાંઠે રમવા આવશે. નાની નાની માછલીઓ કાંઠે એટલે કે કિનારે રમવા માટે આવશે. ગીત મથુરા ગાશું, દરિયા હિલોડા લાવશે. મીઠા ગીતો આપણે ગાઈશું અને દરિયો શું કરશે? હિલોડા લાવશે. મોજામાં હિલોડા જોવા ચાલો બાળ રાજા. દરિયાના મોજામાં હિલોડા જોવા માટે ચાલો બાળ રાજા આપણે જઈએ.